મિત્રો, આપણા સમય અને સંજોગોના એક્શન રિએક્શન બદલાઈ ગયા. સમગ્ર વિશ્વ કોરોનાના સકંજામાં અને આપણે જાણે બંધ પડદા પાછળ પોટલાની કઠપૂતળીઓ. હવે થોડીક છૂટછાટ મળી છે અને લોકડાઉન પણ ખુલશે, એટલે ચીંચી ચૂંચું કરતા આપણે સૌ વિચારો અને સવાલોના હાથી ઘોડા ઉપર સવાર થઈને સમજદારી અને સાવચેતીના હથિયાર ધારણ કરી આપણે જ આપણા પોતાના રાજા રાણીને સિપાઈઓ બની કોરોના સામે જંગ જીતવા તૈયાર રહેવું જ પડશે. કોરોનાને હરાવવાનું છે અને આપણે જીતવાનું છે. સમાજ અને સરકારના સહયોગ સાથે આપણો દોરી સંચાર આપણે જાતે જ કરવાનો છે. હાલમાં શું કરીએ છીએ અને લોકડાઉન પછી શું, આ અંગેના સંદેશાઓ અમને મળી રહ્યા છે. આભારની અનુભૂતિ સાથે આવો સાંભળીએ નામાંકિત મહાનુભાવોના વિચારો. મિત્રો, આવો મળીએ શ્રી ઘનશ્યામભાઈ નાયકને. આજે તો મુરબ્બી ઘનશ્યામભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલના નટુકાકા તરીકે અબાલ વૃદ્ધ સૌ કોઈના હૃદયમાં વસી ગયા છે. જો કે વર્ષોથી રંગમંચ, રેડિયો, ફિલ્મ અને ટીવીના મનોરંજન માધ્યમમાં તેઓનું આગવું પ્રદાન છે. વળી ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ સમી ભવાઈના તેઓ સૂત્રધાર રંગલો. આ પાત્રનો ભાવ તેઓને ગળ થૂથીમાંથી મળ્યો છે. આ રંગલા રંગલીના પાત્રોની વિશેષતા એ જ કે સમાજના દરેક લોકો સરળ ભાષામાં સમજી શકે એ રીતે આનંદ, ઉત્સાહ, ઉમંગથી હાસ્યનો પરિવેશ ધારણ કરીને સામાજિક જાગૃતિના સંદેશાઓ નાટક, ગીત, નૃત્ય દ્વારા સચોટ ભાવથી રજૂ કરવાના. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આપણા આ વરિષ્ઠ કલાકાર શ્રી ઘનશ્યામભાઈ ઉર્ફે નટુકાકા ખૂબ જ સરસ રીતે તેઓના સકારાત્મક મનોભાવો આપણી સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. મારા વાલા ભારતવાસીઓ, હું ઘનશ્યામ નાયક, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નટુકાકા. આજે માત્ર આપણો દેશ નહીં પરંતુ આખું વિશ્વ કોરોના વાયરસના બરડામાં ભરાઈ ગયો છે. એમાંથી આપણે બધાએ છૂટવાની કોશિશો કરી રહ્યા છીએ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સારી એવી મહેનત કરીને દેશને બચાવવાની ખૂબ કોશિશ કરી છે ને એમણે જે નિયમો આપણને આપ્યા છે એ નિયમો આપણે પાળતા નથી. હું વિનંતી કરું છું કે એ નિયમોનું પાલન કરો, ટોળે વળીને ભેગા ન થાઓ, મોઢા પર માસ્ક પહેરો, ગરમ પાણી પીઓ, બહારનું ખાવાનું બિલકુલ બંધ કરી ઘરનું જ ખાવાનું ખાઓ, તમને સમય મળ્યો છે તો એનો સદુપયોગ કરી ભગવાનનું નામ લ્યો, ખૂબ ભગવાનનું નામ લ્યો, એ જ આપણને કામ લાગશે. તમારા બાળકો સાથે રમો, દીકરાના દીકરા સાથે દાદા દાદી સારી સારી વાર્તા માંડો, કેરમ રમો, નાની મોટી ગેમ રમો, રસોઈમાં સ્ત્રીઓનો થોડી મદદ કરો, ટાઈમ પસાર કરો સારા કાર્યમાં, ખરાબ કાર્યોમાં દૂષણોમાં નહીં પડો, દૂષણોથી બચતા રહો. દારૂ બહુ મોટું વ્યસન છે. મેં જોયું કે પોણા ભાગના લોકો આજકાલ દારૂ પીએ છે. માટે મારી નમ્ર વિનંતી કે આ બધાથી બચવા માટે સારા કાર્ય કરો. મનુષ્યનો અવતાર મળ્યો છે તો એને સાર્થક કરો. તમારા બાળકો સાથે સમય કાઢો, તમારી સ્ત્રીને કામમાં બને ત્યાં સુધી મદદ કરો, ઘરમાં સાફ સફાઈ કરો, ઘણા કામ છે. ટાઈમ પસાર કરવા માટે એવું નથી કે શું કરવું. મારે આટલું જ કહેવાનું છે કે આદુનું સેવન કરો, અજમાનું સેવન કરો, સારી સાત્વિક વસ્તુઓ ખાઓ, થોડોક ખોરાક ઓછો કરો. જેટલું તમારે ખાવામાં આહાર ઓછો હશે એટલા તમે જીવનમાં વધારે સુખી. પેટ ભરીને ખાવાથી કંઈ શરીર નથી રહેતું. અડધું ખાઓ, દિવસમાં ચાર વાર ખપત થોડું થોડું ખાઓ. આ બધાથી બચવા માટે આ બધા કોરોના બચવા ઉપાય છે. કોરોના વાયરસથી બચવા માટે આપણે નાના મોટા નિયમો પાળો, સુખ ભોગવો.
ખૂબ ભગવાનની ભક્તિ કરો, મારે તમને એટલું જ કહેવાનું છે. બીજું તો ઘણા બધા લોકો બોલી ગયા છે અને કેટલાય લોકો બોલે છે, બધા એકની એક વાત જ છે, પણ મેં તમને જે વાત કહી થોડીક અલગ વાત કરી છે. ભગવાનની માળાથી અડધો કલાક માળા કરો, ભગવાનનું નામ લો, ચોક્કસ ભગવાન આ ચમત્કાર કરશે. અને ભારત આપણો મહાન દેશ છે, બીજા બધા દેશો કરતાં ભારત જેવો મહાન દેશ છે. અને આવા દેશમાં આપણે જન્મ લીધો તો કોરોના વાયરસને આપણે આપણી ભક્તિથી શક્તિથી ચોક્કસ ભગાડીશું. કોરોના જશે જશે જશે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય મહારાષ્ટ્ર. મિત્રો, આપણી સમજદારી, સ્વાસ્થ્યના નિયમોની તકેદારી અને સરકાર તેમજ સેવારક્ષક દળોની સૂચનાઓનું પાલન કોરોના સામેના સંઘર્ષમાં સફળતા ચોક્કસ અપાવશે. પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક આપની સાથે છે.